ટકોરા મારીને પણ જે વસ્તુ લાવી છે એ વસ્તુ પણ એક દિવસ તો તૂટવાની છે, નાશ પામવાની છે કે નથી પામવાની. એક રાજાની પાસે બરણી આવી, કાચની બરણી. આપણે ત્યાં ઘરોમાં પેલા બરણી શેની રહેતી હતી? કાચ. હવે શું આવ્યું? પ્લાસ્ટિક, પછી રબર, ટપરવેર. મને ખબર છે, અમે નાના હતા કાચની બરણીઓ રહેતી. પ્લાસ્ટિક કેટલું નુકસાનકારક છે એના માટે અત્યારે આપણે ઊંડા નથી ઉતરતા, અને એને જ કારણે આપણા ઘરોની અંદર જેટલો પણ આચાર એ શેમાં રખાતો હતો? કાચી અને હિનાથી આગળ ચિનાઈમાં. આ હું બોલું છું ને એટલે મને 45 વર્ષ પહેલા અમારા સંસારી ઘરની અંદર લાલ અને ઉપર સફેદ અને એના માથા પર હું બાંધ્યું હોય પાછું કપડું અને એની અંદર છુંદો અને કટકી હોય એ દેખાય. આવ્યું બોલો. ચિનાઈ માટે કાચ, રાજાની પાસે કાચની સરસ મજાની 24 બરણી આવી. 24 એટલી કલાત્મક, રાજાને એમ થાય કે આની અંદર કોઈ વસ્તુ નથી ભરી, વસ્તુ ભરીશ. અને ક્યારેક લેતા મૂકતા રાજાએ શોકેસની અંદર મૂકી દીધી અને જોઈ જોઈને રાજી થવા. હા, દર અઠવાડિયે એક માણસ રાખ્યો હતો, એને શું કરવાનું? સફાઈ કરવા. શોકેસની અંદર હોય તો એ દૂર તો જાય કે ના જાય? જાય જ. દર અઠવાડિયે પેલો માણસ બધી જ બરણીઓ સાફ કરી નાખે. એક દિવસ આ બરણી સાફ કરતા હાથમાંથી છટકી. ઉભા ઉભા સાફ કરવાની કે બેઠા બેઠા? હે, નીચે હોય તો બેઠા બેઠા ને ઉપર હોય તો ઉભા ઉભા. અમારા પાત્રા અમારે લૂછવાના હોય ને, જો ઉભા ઉભા કોઈ લૂછે તો અમારા વડીલો બૂમ પાડે, એ બેસી જાઓ. ભીનું છે ને, ગમે ત્યારે છટકે, અને લાકડું છે પડે તો શું થાય? ભૂકા થઈ જાય. અમારા સમયની અંદર એક પાત્રું પડે તો અમને એક અઠમનું પ્રાયશ્ચિત આપતા હતા. જલ્દીથી ના મળે, આજે પાત્રા જલ્દીથી મળતા નથી. કાચની બરણી ઉભા ઉભા લૂછતા લૂછતા એના હાથમાંથી છટકીને પડી. 24 માંથી કેટલી થઈ? સમાચાર ક્યાં પહોંચ્યા? રાજાને સમાચાર મળ્યા, રાજાનો પિત્તો ગયો. બરણી ફોડી નાખી. માં મહેનતે આવી બરણી લઈ આવ્યો છું ને સરસ રીતે ગોઠવી દી, અને આટલી પણ કાળજી ન લે ભાઈ, તમને રૂપિયા છે ના મળે, મફત ના મળે. રાજા વાજાને વાંદરા હાથમાં દંડો લીધો અને ઓલા નોકરની ધુલાઈ કરી. શેના માટે? તમે કદાચ ધુલાઈ ન કરો, કારણ કે કરાય એમ નથી, તમારી ધુલાઈ થઈ જાય. પણ મગજ ડિસ્ટર્બ થાય કે ન થાય? કેમ થાય છે ને, જરાક શાંતિથી વિચારીને જવાબ આપો. તમે લાવેલી વસ્તુ, સરસ મજાની વસ્તુ તૂટી જાય, ડિસ્ટર્બ કેમ થાવ? ઓપ્શન, વસ્તુનો મોહ. વેરી ગુડ. આ મોહ રાગ બધું એક જ. આ સિવાય પૈસા, પૈસા પડી ગયા એટલે પૈસાનો મોહ આવ્યો. તમને તો વસ્તુનો મોહ છે, ભાઈને પૈસાનો મોહ આવ્યો. હજી બોલો. હે, 24 માંથી 23 થઈ, બરાબર છે. આના જેવી વસ્તુ કદાચ બીજી મળે કે ના એ મળે, જે હતી એ. કેટલા વિચાર આવી જાય છે, મન ડિસ્ટર્બ થાય છે કે નહીં? જેને એક પણ દિવસ ઉપયોગ નથી કરવાનો, જોઈ જોઈને રાજી થવાનું છે, છતાં એક વસ્તુ તૂટી જાય છે ને આપણે ડિસ્ટર્બ. એક જ કારણ છે, તમે એની સાથે તમારા પણાનો સંબંધ બાંધો. જડ ઉપર તમે જાણે જીભ જેવો મોહ કરી દીધો.